તમારું સ્વાગત કરું છું બધાને મારા સીતારામ અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે તે પીઝા સ્ટાઇલ બ્રેડ પકોડા છે કારણ કે એની જે સામગ્રી છે એ પીઝાની છે તો આપણે આ સાઈઝની બ્રેડ લેવાની છે પોણો કપ ચણાનો લોટ છે આટલો એક કપ ભરી અને કોબીને આ રીતના ચોપ કરી લીધી છે ઝીણી ઝીણી તમે સુધારી પણ શકો છો આ બધી વસ્તુ એક કપ આ રીતના ડુંગળી ચોપ કરી લીધી છે આ રીતના ગાજર એક ગાજર છે મીડિયમ સાઈઝનો એને આ રીતના ચોપ કરી લીધું છે આ કાળા મરીનો પાવડર છે ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે અને આપણે લીલી ડુંગળીનો પાટ છે કેપ્સિકમ છે અને આની અંદર મેં ચાર લીલા મરચાં નાખ્યા છે આદુનો એક ટુકડો નાખ્યો છે અને 10-15 લસણની કળી નાખી છે અને પાણી અને મેલ્ટેડ બટર અને ચીઝ તો સૌ પ્રથમ આપણે આ જે ચણાનો લોટ છે એ ચારીને મેં રાખ્યો છે અને આ રીતના લઈ લેવાનો છે અને એની અંદર સ્વાદ અનુસાર નમક નાખવાનું છે હું તમને કહેતા ભૂલી ગઈ હતી આપણે એક કપ અત્યારે પાણીનો લીધો છે જોઈએ છે કેટલું પાણી આની અંદર જોશે આ બેટરને બનાવવા માટે હજી થોડું આપણે પાણી જોશે આની અંદર તો આપણે થોડું પાણી હજી ઉમેરીએ છીએ થોડું થોડું કરી અને પાણીને ઉમેરવાનું છે અને એની અંદર જે આપણે આ ચીલી ફ્લેક્સ છે એનો ઉમેરો કરી દેવાનો છે આ રીતના બેટર રાખવાનું છે આ રીતના થોડી 2-5 મિનિટ અગાઉથી કરી રાખવાનું છે અને આપણે આ કઢાઈ લઈએ છીએ અને ગેસને ચાલુ કરીએ છીએ અને એની અંદર આપણે જે આ મેલ્ટેડ બટર છે એ થોડું જ નાખવાનું છે વધારે નથી નાખવાનું 2 ચમચી જેટલું તો હવે આપણે આની અંદર આપણે જે આ ચોપ કરેલી ડુંગળી છે એનો ઉમેરો કરીએ છીએ આની અંદર મેં આપણે જે લીલી ડુંગળી આવે છે એ 2 નંગ લીધા હતા અને 2 નંગ સૂકી ડુંગળી નાખી છે એના અંદર અને એકદમ આપણે પકાવવાની નથી થોડી ક્રંચી રાખવાની છે તો એ રીતના કરવાનું છે તો આપણે આ નમકનો ઉમેરો કરીએ છીએ અંદર સ્વાદ અનુસાર હવે જે આપણે આદુ લસણ અને જે મરચાં આપણે ચોપ કરેલા છે એનો ઉમેરો કરીએ છીએ આપણે આ ગેસની ફ્લેમ ધીમી રાખીએ છીએ હવે આપણે આ કોબીજ જે આપણે આ રીતના સમારેલી છે ચોપરમાં ચોપ કરી છે મેં તો એનો ઉપયોગ કરી લઈએ અને આ કેપ્સિકમ અને આ લીલી ડુંગળીનો પાટ ઓરેગાનો છે તો એનો ઉમેરો કરીએ છીએ આપણે
આપણે મરી પાવડર છે એનો ઉમેરો કરીએ છીએ જેટલું તમારા ઘરમાં તીખાશ ખવાતી એ રીતના ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે લીલા મરચાંનો ઉમેરો કર્યો છે તો આપણે ફળો નાખીએ હવે આપણો આ થઈ ગયેલું છે બધું તો એના માટે આપણે થોડું ક્રંચી રાખવું છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને સાવ બંધ કરી દઈએ છીએ કારણ કે એકદમ ચોળવવાનું નથી આપણે આ જે છે એને આપણે આ કોસણને આપણે થોડીવાર ઠંડુ થવા માટે રાખી દઈએ 4-5 મિનિટમાં ઠંડુ થઈ જશે પછી આપણે ચાલુ કરીએ હવે આપણે આ બાઉલમાં લઈ લીધું છે અને ઠરી પણ ગયું છે તો આપણે હવે તૈયારી કરીએ છીએ તો સૌપ્રથમ ગેસ ચાલુ કરું છું આ રીતના ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને એકદમ સ્લો રાખવાની છે અને એની ઉપર આ પેનને રાખી દેવાની છે તો આપણે પેન તપી અને તૈયાર થઈ છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગને તૈયારી કરી લઈએ ભરવાની તો સૌપ્રથમ આ રીતના આપણે મેલ્ટેડ બટર છે અને આ રીતના લઈ અને આ રીતના સ્પ્રેડ કરવાનું છે બંને સાઈડમાં પછી થોડું ચીઝ આ રીતના ઉમેરવાનું છે આ રીતના ઉમેરતું જવાનું છે પછી આપણે સ્ટફિંગ છે એનો ઉમેરો કરીએ છીએ આપણે આ રીતના આની ઉપર પણ ફરીથી આપણે ચીઝનો ઉમેરો કરીએ છીએ આ રીતના ફરીથી જે આ બ્રેડ છે એને આ રીતના કરી દઈએ અને પ્રેસ કરવાનું હાથથી આ રીતના પ્રેસ કરી દેવાનું અને હવે આપણું જે આ બેટર છે ચણાના લોટનું એને આ રીતના ફેલાવવાનું છે કારણ કે આપણે સેલો ફ્રાય કરી રહ્યા છે તળવાના નથી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે આ ચણાના લોટનું જે ખીરું બનાવ્યું છે આપણે બેટર તેને અને આપણું જે આ મેલ્ટેડ બટર છે આપણે સેલો ફ્રાય કરવાનું છે આ રીતના બટર લઈ લેવાનું છે આ રીતના જોતું રહેવાનું છે અને આપણે આ સાઈડને પલટાવી દેવાની છે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે આપણે કારણ કે આને આપણે બાળી નથી નાખવાનું અને અંદરનું જે આપણે છે સ્ટફિંગ તે પણ ચડેલું છે તે પણ પકાવેલું છે અને આ જે ચાર સાઈડ છે એને આ રીતના રાખવાની છે આ રીતના તો આ રીતના આપણું આ તૈયાર થઈ ગયું છે આ રીતના ગોલ્ડન બ્રાઉન આ રીતના તમે જોઈ શકો છો અને આ ચારેય સાઈડ પણ ચડી ગઈ છે
કોઈ સાઈડ કાચી નથી તો તૈયાર છે આ મને લાઈક કરજો શેર કરજો અને મને ખાસ તો સપોર્ટ કરજો.